వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరానంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవాన్ నీ జై. శ్రీ హరి కృష్ణ మహారాజ నీ జై. శ్రీ ఘనశ్యామ్ మహారాజ నీ జై. కథావార్తా సాంభళనారా తమామ భక్తోને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ 96મો ચાલુ પ્રસંગ. અતિ અદ્ભુત પ્રસંગ ચાલી રહ્યો છે. કરિયાણા નામનું ગામ છે. ભગવાન શ્રીહરિ બે બે મહિનાથી બિરાજમાન છે. આબાલ વૃદ્ધ ગામના તમામ નર નારી ભગવાનના ભક્તો છે. ભગવાન શ્રીહરિને ગામમાં રહેવાનું અતિ ગમી ગયું. ગામને ધામ બનાવવાની ઈચ્છા થઈ. પોતાના હૃદયની ઈચ્છા ભગવાન શ્રીહરિએ ગામના રાજાની સામે વ્યક્ત કરી. તમે જો સંમત થાઓ તો આ ગામમાં અમે મોટું ધામ કરીએ. સરસ નદીનો કિનારો છે. પહાડો પર્વતો એની ઉપત્યકા છે. ભગવાનની ભક્તિ માટેનો અનુરૂપ આ પ્રદેશ છે. અમારા સંતોને ભજનનું સુખ આવશે. ગમે એટલા ભક્તોની ભીડ થાય તો સમય આ ઉત્સવમાં ક્યારેય તાણ ન પડે એવી આ ધરતી છે. ભગવાન શ્રીહરિએ ખૂબ હૃદયની વાત કરી પણ રાજા તરફથી કોઈ પણ પ્રકારનો સંકેત ન મળ્યો. મહારાજની આસપાસ બેઠેલા દરબારો એભલ ખાચર જીવા ખાચર એના મનમાં થોડો સંકોચ પણ થતો હતો કે ભગવાન શ્રીહરિ જો કરિયાણા રહી જશે તો મારા ગઢપુરનું શું, મહારાજની મૂર્તિનું અમને શું, ક્યાં મળશે, કેટલું મળશે, અમારે તો મહારાજને ગઢપુરમાં રાખવા છે. આપ સર્વે પ્રસંગ જાણો છો. મહારાજને ખબર પડી ગઈ. મહારાજે દાણો દબાવ્યો પણ હજી દાણો કાચો છે, પાક્યો નથી. મહારાજને થયું શાસ્ત્રનો એક મત છે, હૃદયની વાત કરવી પણ સામેથી પ્રતિસાદ ન મળે. અરસિકેશુ કવિત્વ નિવેદનમ શિરસી માલિખ માલિખ માલિખ. તો એ વાતને વિવેકથી પાછી વાળી લેવી. મહારાજે કહ્યું, અમે અમારા હૃદયની વાત કરી તમને, તમને યોગ્ય લાગે તો વિચારજો અને વિચાર્યા કે કહેવા જેવું લાગે તો હજી કહેજો. આમ કહી મહારાજે વાતને વાળી લીધી એટલે કે સમાપ્ત કરી. જીવા ખાચર એ ભલ ખાચર અંતરમાં રાજી થયા, કારણ કે મહારાજ હવે ગઢપુર આવશે. મહારાજની સાથે ચાલ્યા ત્યારે બંને ભક્તો હૃદયમાં ભાવથી કહેવા લાગ્યા, પણ ભક્ત છે હૃદયમાં ભક્તિ છે, પણ તેમ છતાં ક્યારેક ક્યારેક જીવ છીએ ને આપણે, માણસના શરીરમાં છીએ ને, મૃત્યુલોકમાં છીએ ને, એટલે મૃત્યુલોકનો સ્વભાવ છે. સત્વગુણ રજોગુણ તમોગુણનું ચક્ર સતત ચાલ્યા કરે, સતત ચાલ્યા કરે. એભલ ખાચર જેવા, દાદા ખાચરના પિતાજી જેવા ભક્ત છે, જીવા ખાચર છે. મહારાજને હસતા હસતા કહે છે, સૂક્ષ્મ અહંકાર વ્યાપ્યો છે મહારાજ, જે ગામના અન્નજળ લખ્યા હોય ને ત્યાં આવવું જ પડે. મહારાજ ગામના જળના સ્થળના પણ દેવ હોય અને બળવાન હોય બધાને ખેંચે છે.
વળી પાછો વિચાર આવ્યો, નહીં નહીં આ તો ભગવાન છે, દેવોના પણ દેવ છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, કારણના પણ કારણ છે. એટલે કહ્યું, મહારાજ આપ તો સર્વ સમર્થ છો, તેમ છતાં તમે તમારા શરીરને ભક્તને અર્થે અર્પણ કર્યું છે. હરિ કે ભક્ત અધિક હે, એક એક સે અપાર. હરિ કે ભક્ત અધિક હે, એક એક સે અપાર. બલવંત હિ ભક્તિ જાહિ કે, તિહાં રહત નિર્ધાર. બલવંત હિ ભક્તિ જાહિ કે, તિહાં રહત નિર્ધાર. તિહાં રહત નિર્ધાર. અને મહારાજ, તમે તો તમારા શરીરને ભક્તોને અર્થે કૃષ્ણાર્પણ કરી દીધું છે. જુઓ શબ્દો, જુઓ તમે ભગવાન છો, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છો. વચનામૃત કાર્યાણીનું છઠ્ઠું, મહારાજ એમ બોલ્યા, અમે અમારા શરીરને આ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી દીધું છે. ભગવાન સ્વામિનારાયણના અનેક સદગુણો વિશે અનેક સંતો ભક્તોએ લખ્યું છે, પણ ભગવાનનું સમર્પણ કેવું હતું એના વિશે તમે સાંભળો ને વાંચો ને આપણા રૂવાડા ઊભા થઈ જાય. દાદા, ભગવાન સ્વામિનારાયણનો એક સિદ્ધાંત હતો, જીવનથી જ જીવન ઘડાય. મહારાજ બેઠા છે ડભાણના યજ્ઞની વાત. હરિભક્તો અનેક પ્રકારની ભેટ સોગાદ લાવે છે, એમાં એક સત્સંગી ભક્ત મહારાજ માટે સોનાના કુંડળ લાવ્યા. મહારાજને સોનાનો હાર પહેરાવી કુંડળ પહેરાવવા જાય. મહારાજ નાના હતા ત્યારે કાણા પાડેલા, એટલે સહજ છે, મોટી ઉંમર થાય કાણા બુરાઈ જાય. એટલે હરિભક્તોએ જોયું કાણા બુરાઈ ગયા છે, ટ્રાય કરી ખબર પડી ગઈ કાણા તો ઉપરથી દેખાય છે પણ બુરાયા છે, એટલે પહેરાવાશે નહીં. નીચે મૂકી દીધા અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમે કુંડળ બનાવ્યા પણ કામ નહીં લાગે. મહારાજ કે, નહીં નહીં થોડું જોર કરો, કાણું પડી જશે. અને જેમ જોર કર્યું, અણીવાળો ભાગ હોય, કાણું તો પડી ગયું પણ લોહીની શેર ફૂટી. હા, અરેરાટી બોલી ગઈ. પેલા હરિભક્તો ડરી ગયા, અરે મહારાજ આ શું. મહારાજ કહે, અમને કંઈ દુઃખ નથી, એની પીડા નથી. તમે કુંડળ લાવ્યા હતા ને, તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને. પોતાના આશ્રિતો પ્રત્યે કેટલો ઉદાર ભાવ, વિચાર તો કરો. ડભાણના યજ્ઞમાં મહારાજ રાત્રે સૂતા છે, શિયાળાનો સમય છે, મોટો ઢોલિયો છે, બે ચાર પાર્ષદો સેવામાં છે. રાત્રિનો સમય, કડકડતી ઠંડી, એટલે સેવક પાર્ષદો, આમય શિયાળાની રાત ખબર છે ને, જેમ રાત જામે ઠંડી જામે ઊંઘ પણ જામે, ખબર છે ને તમને. આ બધું જાણવા જેવું છે. હા, વિજય ભગત આપણા લોક સાહિત્યમાં આ બધું લખ્યું છે, કયા કયા સમયમાં કયું કયું સારું. કોઈ કેવું સરળ, શિયાળે શીરો ભલો, ઉનાળે ભલી છાસ, ચોમાસે ભજીયા ભલા અને ખીચડી બારે માસ. આ હનેડા વાળા ગોતી લેવા ગમે ત્યાંથી. હા, સંસ્કૃતના કવિઓએ લખ્યું, પરિણામ રમ્યા દિવસાહા, કવિ કાલિદાસ. ઉનાળાની સાંજ બહુ સારી લાગે, સવારથી માણસ રાહ જોતો હોય, કેની ક્યારે સૂરજ આથમે ને સંધ્યા ઢળે, થોડું અંધારું થાય, હાસ લાગે. હે, શિયાળાની સવાર બહુ મીઠી લાગે, જેમ સવાર જામે ને એમ ગોદડું ખેંચે માણસ. હા, અને ઉનાળો, ઉનાળાની સંધ્યા સારી, શિયાળાનો સવાર સારું, અને ચોમાસાનો બપોર સારું. ઝરમર ઝરમર વરસાદ પડતો હોય, બારી ખુલ્લી હોય દાદા, અને ઘરમાં પુડલા બને, ઊની ઊની રોટલીને, સમજી ગયા તમે, આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ. હે, આ લોક સાહિત્ય છે, બધું અનુભવમાંથી પ્રગટ થયેલું છે. એટલે શિયાળો હતો ને કડકડતી ઠંડી હતી અને પાર્ષદો ઊંઘી ગયા, એમાં એક નારાયણદાસ કરીને હરિભગત એ આવેલા, એ દર્શન કરવા આવ્યા. એને જોયું મહારાજ સૂતા છે, મોટો ઢોલિયો છે ને બધા ચારે બાજુ પાર્ષદો સૂઈ ગયા છે. આ હરિભગતના મનમાં એક સંકલ્પ થયો. કેવો થયો ખબર, કે ભગવાનની બાજુમાં હોવા જેવું છે. હા,
એના મનમાં થયું ભગવાનની બાજુમાં સુવા જઈશ તો ભગવાન નારાજ થઈ જશે, પણ વળી પાછું થયું ભલે આજે ભગવાન નારાજ થાય પણ આજે તો ભગવાનની બાજુમાં પથારીમાં હોઈ જવું છે. બોલો, આવો સંકલ્પ કર્યો એને. અને ઢોલિયો સરસ મજાનો મોટો, અરે એકવાર તો કુતરી મહારાજની બાજુ શેકેલી પંચાળામાં, કારણ કે ત્યારે કઈ આજના જેવું થોડું બધું હતું કે ભાઈ બેડરૂમ સરસ મજાનો હોય, ઇન્ટરલોક સિસ્ટમ હોય, બરાબર, કોઈ ઉંદર આવે તો ડોરબેલ વાગે એવી સિસ્ટમ ત્યારે થોડી હતી દાદા. પાર્ષદો સુઈ ગયેલા, નારાયણ દાસે હિંમત કરી મહારાજની ઢોલિયા ઉપર ચડી ગયા, ધીરે રહીને સુઈ ગયા. મહારાજ ઊંઘમાં હતા, ખબર ન પડી. આને તો એવું સુખ આવ્યું, એવો આનંદ, મહારાજની બાજુમાં સુઈ ગયા. અને મહારાજ થોડી વાર થાય ને પડખું ફરે અને હાથ હેલો અને મહારાજે બૂમ પાડી, કોણ છે, જોરથી બૂમ પાડી. હા, મહારાજ બેઠા થઈ ગયા. નારાયણદાસે ચમકી ગયો, પાર્ષદો ઝબકીને જાગી ગયા, હોહાકાર થઈ ગયો, દોડધામ મચી ગઈ. કોઈ ફાણસ લઈને આવવાનું, કોઈક લાકડી લઈને આવ, ચોર છે કે શું છે. પણ નારાયણદાસ આખો ધ્રુજે, મહારાજ મહારાજ હું છું નારાયણદાસ તમારો સેવક. હરિભક્તો ઓળખી ગયા, અલ્યા તું નારાયણિયા અહીંયા ક્યાં ચડ્યો? તો કે મહારાજ મારા મનમાં કંઈક સંકલ્પ થયો કે આજે તો મહારાજની બાજુમાં સુઈ જ જવું છે, ગમે તે થાય જ સુઈ જવું છે. બોલો, હવે કેટલા ઉદાર મહારાજ કહેવાય આમ જુઓ તો. હે વિજય ભગત, હું કહેવા એ માગું છું, ભગવાને પોતાનું શરીર સત્સંગ માટે કૃષ્ણાર્પણ કરી દીધું. પૂજ્ય ગુરુજી કેટલી સરસ વાત કરે, ઘણીવાર આપણે એમ માનતા હોઈએ છીએ, આપણી માન્યતા છે, એની અંદર આપણો સૂક્ષ્મ અભિમાન પડ્યું છે. શું આપણે મોટા સંતોની અને મહારાજની સેવા કરીએ છીએ, વાસ્તવિકતામાં મહારાજ અને મોટા પુરુષ આપણી સેવા કરે છે. ગુણાત્યાનંદ સ્વામી એમ બોલ્યા કે ઘણીવાર આપણને એમ છે કે આપણને મહારાજમાં હેત છે, પણ ખરેખર આપણા આપણને મહારાજમાં છે એના કરતાં અનંત ગણું મહારાજ અને મોટા પુરુષને આપણા ઉપર હેત છે. અરે ગુણાત્યાનંદ સ્વામી ત્યાં સુધી કહ્યું, કામી પુરુષ મનગમતી સ્ત્રી ઉપર નજર નાખીને જોયા કરે, તાકી તાકીને એક વાર મારી સામે નજર કરે ને ચારાક ભેગી થાય ને, એમ પુરુષોત્તમ નારાયણ જીવ સામે તાકીને બેઠા છે, એક વાર મારી સામે જોવે ને તો તારી દઉં. કામી પુરુષ મનગમતી સ્ત્રી ઉપર નજર બગાડે અને બેઠો હોય એમ પુરુષોત્તમ નારાયણ, ગુણાત્યાનંદ સ્વામીના શબ્દો છે. ભગવાન ભક્ત વત્સલ છે. એક કથામાં પૂજ્યપાદ ગુરુજીએ ત્યાં સુધી વાત કરી કે ભગવાન માટે એમ કહીએ, ભક્ત લંપટ છે તો પણ ખોટું નહીં, એને સાચો ભક્ત મળે ને એની આગળ લટ્ટુ બની જાય છે, એની આગળ બાવરા બની જાય છે, એની આગળ પાગલ બની જાય છે. કેવી સરસ મજાની વાત જુઓ, હરિ કે ભક્ત અધિક હે, આ જગતમાં ભગવાનનો ભક્ત શ્રેષ્ઠ છે. એક એક સે અપાર, જેની ભક્તિ વધારે એ ભક્ત પણ મહાન. બલવંત હી જાહી કી ભક્તિ હી, બલવંત હી ભક્તિ જાહી કી તિહાર હત નિર્ધાર. એમાં પણ જેની ભક્તિ બળવાન હોય ત્યાં ભગવાન નિવાસ કરીને રહે છે. ખાન પાન બડે શેર મે હરિસંત કો નહીં ભાવ. મોટા મોટા શહેરમાં ખાન પાન સુખ સગવડ આ બધું વધારે મળે, પણ ભગવાનને ને સંતને આમાં ભાવ નથી હોતો. ખાવાનું પીવાનું માન મોટા એમાં ભાવ નથી હોતો. ભક્તિ ધર્મ પર ભાવ તે હે તાકો એહે ઠેરાવ. ભગવાનને તો જ્યાં ભક્તિ દેખાય, જ્યાં ધર્મ દેખાય ત્યાં ભાવ થાય છે, અને ત્યાં ભગવાનને રહેવાની ઈચ્છા થાય છે. આવી રીતે એભલ ખાચર, જીવા ખાચર મહારાજની સાથે વાતો કરે છે. મહારાજ ગઢપુર જઈ રહ્યા છે, રસ્તામાં શ્રીજી મહારાજે વાત કરી. હવે મહારાજની વાત ધ્યાનથી સાંભળજો. હા, તે સમયે શ્રીહરિએ દરબારોને કહ્યું, તમારું ભાગ્ય અપાર છે, તે જ વધારે બળ કરે છે. મહારાજે જવાબ આપી દીધો, આ કંઈ અન્નજળની વાત નથી, ગામના દેવતાઓ અમને ખેંચતા નથી, દાને દાને પે લિખાય ખાનેવાલા, અમે કંઈ ખાવાવાળા નથી. પણ આ વાતનો મર્મ એટલો છે કે તમારું ભાગ્ય આજે ખરેખર બળવાન થયું છે, એટલે આજે અમારી કરિયાણામાં ઈચ્છા રહેવાની હોવા છતાં પણ આજે અમે તમારી સાથે આવીએ છીએ. તમે ભાગ્યશાળી છો. પરંતુ તમારા ગામમાં, હું ઘણી વાર કથામાં કહું, જ્યાં પરંતુ શબ્દ આવે ત્યાં સીધા બેસીને સાંભળવાનું. હવે મહારાજને કંઈક વાત કરવી છે જે સામાન્ય વાત નથી, ઓર્ડિનરી વાત નથી, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે.
પરંતુ તમારા ગામમાં તમે તમારું પોતાનું ચલણ લેશ માત્ર પણ રહેવા દીધું નથી. એકબીજાના દ્વેષને કારણે હવે મહારાજ ઇન્ડાયરેક્ટલી બધું કહી દે છે, જે કહેવા જેવું હતું એ, કે તમારું કેટલું મોટું પરગણું હતું ને કેટલું બધું સામ્રાજ્ય હતું, પણ અંદરો અંદર બાખડ્યા ને અંદર અંદર રાગ દ્વેષ કર્યા. કાલની કથાનો સાર ચાલુ થઈ ગયો ને હવે દાદા, હવે સાંભળજો. એકબીજાના દ્વેષને કારણે સિંહની જેમ મોટા પાંજરામાં તમે પુરાઈ ગયા છો. કેમ જે મોટો સિંહ પણ જ્યારે પાંજરામાં પુરાય ત્યારે તેને આધીન કંઈ હોતું જ નથી. લોઢાના પાંજરામાં પુરાઈ ગયા પછી સિંહ જેટલું બળ કરે છે તેને પછીથી તેટલું વધારે દુઃખ સહન કરવું પડે છે. એમાં સુખ તો છે જ નહીં, તેનું ખાવાનું પીવાનું પણ સ્વાધીન નથી હોતું, ચાલવું બેસવું પણ પરાધીન હોય છે. જે સ્વયં પરાધીન હોય તે બીજાનું શું રક્ષણ કરે, કેમ જે તેનું શરીર કંઈ જોર કરતું નથી હોતું. જેટલા દરબારો કહેવાય છે તે બધાના શરીર, જીવ, ગામ, ગરાસ અને આજીવિકા જે કાંઈ છે તે બધું અત્યારે પરાધીન થઈ ગયું છે. સ્વયં પરાધીન થઈને જે ખાવું પડે છે તેના જેવું બીજું કોઈ દુઃખ નથી આ દુનિયામાં. જે કંઈ કામ કરવાનું હોય છે તે બુદ્ધિ વિના કશું થતું નથી. બંધન વિનાનો વિશ્વાસ જો હોય તો તે ક્યારેક બંધનને કાપી શકે છે. મહારાજના આ માર્મિક વચનો જીવા ખાચર માટે પણ લાગે, એભલ ખાચર પણ માટે પણ લાગે, અને આજે આપણા બધા માટે લાગે. જેટલા ભક્ત કોટીમાં ગણાય છે, કહેવાય છે કે પોતાને માને છે, બધા માટે કામના છે. મહારાજ કયા સિંહની વાત કરે છે, કયા બંધનની વાત કરે છે, હવે ધ્યાનથી સાંભળજો. જીવ સ્વયં નિર્બંધ છે, જીવ તો ક્યાંય બંધાતો છે જ નહીં, પણ તેમ છતાં કેટલાક સમયથી તે માયાના પાસમાં આવી ગયો છે અને બંધાઈ ગયો છે. જીવ માયા કરતાં ઘણો સમર્થ છે, પણ જ્ઞાનરૂપ નેત્ર વિના અંધકારમાં ફસાયો છે. જીવના જ્ઞાનરૂપી નેત્રનો માયાએ નાશ કર્યો છે, તેથી જીવને એક માયાનો જ અભ્યાસ રહ્યો છે. ભગવાને કેવી અદ્ભુત વાત કરી, મહારાજે બહુ જોરદાર વાત કરી. મહારાજ એમ કહેવા માગે છે, એમની વાત જે હતી વાતમાં સૂક્ષ્મ અહંકાર હતો. મહારાજ એમ કહેવા માગે છે, તમને એમ છે ગામના અન્ન જળને લીધે અમારે આવવું પડે છે, ગામના દેવતા અમને ખેંચે છે. સત્ય એટલું છે, તમારું ભાગ્ય ખુલ્યું છે આજે, તમારા ભાગ્યના દરવાજા ઉઘડ્યા છે આજે, કે પુરુષોત્તમ નારાયણ પ્રેમને વશ થઈને તમારે ત્યાં પધારે છે. બાકી ગમે એવો સિંહ બળવાન હોય એને એકવાર લોઢાના પિંજરામાં પૂરી દો ને, એનું બળ કંઈ ચાલતું નથી, એનું જોર કંઈ ચાલતું નથી. એમ આ જીવ માયા કરતા સમર્થ છે, ભગવાન જેટલો દિવ્ય છે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ, આપણા ઉપનિષદો એમ કહે છે ભગવાન નિત્ય છે તો આત્મા પણ નિત્ય છે, ભગવાન શાશ્વત છે આત્મા પણ શાશ્વત છે, ભગવાન અનાદિ છે આત્મા પણ અનાદિ છે. અને ત્યાં સુધી કહ્યું, ક્વોલિટી વાઇઝ સોલ ઇઝ સેમ વિથ ધ સુપર સોલ. આત્મા ગુણધર્મે કરીને ભગવાન જેટલો સમર્થ છે, ગુણધર્મે કરીને. ક્વોન્ટિટી વાઇઝ આત્મા અલ્પજ્ઞાની છે, ભગવાન સર્વજ્ઞાની છે. આત્મા અલ્પચેતન્યવાન છે, ભગવાન સર્વચેતન્યવાન છે. આત્મા અલ્પશક્તિશાળી છે, પરમાત્મા સર્વશક્તિશાળી છે. ક્વોન્ટિટી વાઇઝ ડિફરન્ટ છે, ક્વોલિટી વાઇઝ ડિફરન્ટ નથી. તમામ વેદાંત શાસ્ત્રનો આ એક સિદ્ધાંત છે. મોટા મોટા બધા આચાર્યોએ, પછી શંકરાચાર્યજી હોય, રામાનુજાચાર્યજી હોય, નિંબાર્ક આચાર્ય હોય, વલ્લભાચાર્યજી હોય, બધા મોટા આચાર્યોએ આ વાતને સ્વીકારી લીધી કે આત્મા પણ ભગવાન જેટલો ગુણધર્મે કરીને બળવાન છે. તો આટલો બળવાન આત્મા એ આટલો નિર્બળ શા માટે લાગે છે? ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કેવું સરસ દ્રષ્ટાંત આપે,
આ જીવની તાકાત તો જુઓ, સિંહના શરીરમાં આવે તો હાથીને ફાડી ખાય, પણ એ જ આત્મા કીડીના દેહમાં જાય તો? આત્મા તો એનો એ જ છે, પણ જો કીડીના દેહમાં જાય તો? આત્મા બળવાન છે, મહારાજ એમ કહેવા માંગે છે. આત્મા પિંજરામાં પુરાયો છે. એ પિંજરે કે પંછી રે તેરા દર્દન જાને કોઈ, તેરા દર્દન જાને કોઈ. કવિ પ્રદીપની આ રચના, આપણા શાસ્ત્રોમાં આ શરીર એ પિંજરું છે, આત્મા એ પિંજરાની અંદર પુરાયેલું પંખી છે. મહારાજના મત પ્રમાણે માયા એનું બંધન એટલે કે રાગ અને દ્વેષ એ પિંજરું છે, એની અંદર પુરાયેલો એ આત્મા છે. ગઈકાલે મેં કથામાં એક સરસ વાત કરી હતી, સાગરમાં અનેક વાર આ વાત આવી, ક્યાં ક્યાં આપણે સાવધાન થવાનું છે થોડું સમજી લઈએ. આજે પહેલી વાત, દુઃખ માત્રનું કારણ, કજિયા માત્રનું કારણ, ઝઘડા માત્રનું કારણ બે જ છે, રાગ અથવા દ્વેષ. ક્યારેક ક્યારેક માણસની ઈચ્છા ફૂલફિલ થાય એટલે માણસને ત્યાં રાગ થઈ જાય. એ રાગ એવો થાય કે પછી એ માણસને એના સિવાય કશું દેખાય જ નહીં. જેમ કે ઉદાહરણ આપીશ તમને, મહારથી કર્ણ જ્ઞાની હતો, વિદ્વાન હતો, બુદ્ધિશાળી હતો, પરાક્રમી હતો, સૂર્યનો દીકરો હતો. એને ખબર પણ પડી ગઈ, શું? કુંતાનો દીકરો છું. ખબર પડી ગઈ પાંડવો મારા સાચા ભાઈ છે, પાંડવો સાથે અન્યાય થયો, બધી વાતમાં એ સંમત છે. પણ જ્યારે ભરી સભામાં સુત પુત્ર તરીકેનું અપમાન થતું હતું અને દુર્યોધને ત્યારે એક મોટો ઉપકાર કરેલો, કયો ઉપકાર કરેલો? ઊભો થઈ ગયો દુર્યોધન, અનાદર કરો છો, જાઓ અંગદેશ આને સોંપું છું અને આજથી આને અંગદેશનો રાજા બનાવું છું, કોણ આનું અપમાન કરી શકશે? એક રખડતા ક્ષત્રિયને અંગદેશનો રાજા બનાવી રાજ તિલક કરી, દુર્યોધન તો સમર્થ હસ્તિનાપુરનો મહારાજા હતો, બધું કરી શકે. આવી રીતે એક ઉપકાર કરેલો, એની એક ઈચ્છા પૂરી થયેલી. હવે એક ઈચ્છા પૂરી થઈ એના કારણે આને રાગ બંધાયો. એ રાગ કેવો બંધાયો? એ મરવા તૈયાર થયો, ધર્મને છોડવા તૈયાર થયો. કૃષ્ણને ભગવાન છે એવું કર્ણ અનેક વાર જાણતો હતો અને માનતો પણ હતો. મહાભારતની એક કથા પ્રમાણે એવો પણ સંવાદ છે, એકવાર ભગવાન શ્રી કૃષ્ણને એકાંતમાં મળ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી છે, પ્રભુ મારે તમારી સેવા કરવી છે, તમારો રથ મને ચલાવવા દો. ભગવાન શ્રી કૃષ્ણે એક શરત કરી છે, એને રથ ચલાવ. ભગવાન શ્રી કૃષ્ણનો સારથી બન્યો છે કોણ? કર્ણ. આવી કથા છે મહાભારતની. બધું જાણતો હોવા છતાં પણ એનું અહિત થયું કેને લીધે? રાગને લીધે દાદા, દ્વેષને લીધે નથી થયું. એને પાંડવો જોડે દ્વેષ હતો જ નહીં, હતો કે દ્વેષ એને? રાગને લીધે અહિત થયું. આજે ઘણા બધા દીકરા દીકરીઓ ખોટી રસ્તે જતા રહે છે અને ઘણા ખોટા પગલા ભરે છે. આ બધા ખોટાની પાછળ કયું તત્વ કારણ છે? રાગ. સમજી ગયા ને તમે? કર્ણને પાંડવો વારે દુશ્મનાવટ નહોતી. મહાભારત એમ કહે છે, 10 દિવસ પિતામહ ભીષ્મ, હું ભૂલતો 10 દિવસ કે 9 દિવસ, મહાભારતના યુદ્ધમાં 10 દિવસ પિતામહ ભીષ્મ સેનાપતિ હતા. 10મે દિવસે પડી ગયા, 11મે દિવસે કર્ણ આવ્યો. અને કર્ણ આવ્યો, કહેવાય છે મહાભારતની કથામાં કે થોડી જ વારની અંદર એણે કેટલા લાખો સૈનિકો મારી નાખ્યા, હાહાકાર મચાવી દીધો. 4 પાંડવો પકડી લીધા, યુધિષ્ઠિરને પકડ્યા છે, સહદેવને પકડ્યા છે, નકુલને પકડ્યા છે, ભીમને પણ હરાવી દીધો છે. પણ એને પ્રતિજ્ઞા કરેલી, માં કુંતાને વચન આપેલું, કેટલો પરાક્રમી હશે કે જા માં, તું મારી પાસે ભિખારણ બની છે, જન્મતા મારો ત્યાગ કર્યો અને મારી પાસે માગવા આવી, તને શરમ ના આવી? પણ જા, સૂર્યનો દીકરો છું અને આજે તને વચન આપું છું, તને 5 દીકરાનો મોહ છે ને, એક અર્જુનને યુદ્ધમાં મારીશ અને એ મરશે, હું તારો દીકરો જાહેર થઈને તારી સાથે રહેવા આવી જઈશ. તારા તો 5 થઈ ગયા ને, તું 5 દીકરાની ભીખ માગે છે ને? વિચારો, 4
પાંડવોને પકડીને છોડી દીધેલા એને. યુધિષ્ઠિરને પકડીને છોડ્યો ત્યારે તો દુર્યોધને કેટલો હાહાકાર મચાવી દીધો કે તે કેટલું ઘોર કૃત્ય કર્યું, આપણો યુદ્ધમાં એક સેકન્ડમાં વિજય થવાનો હતો. કર્ણએ કહ્યું, હું ધર્મયુદ્ધ લડીશ, અધર્મ યુદ્ધ નહીં લડું, દુર્યોધનને કહી દીધું. પણ તેમ છતાં બધું એણે કર્યું, કેને લીધે કર્યું? રાગને લીધે. એક રાગ ખરાબ છે તો ક્યારેક ક્યારેક દ્વેષ ખરાબ છે. દુર્યોધને બધું ખરાબ કર્યું કેને લીધે? સમજી ગયા ને? આને વધારે પડતો રાગ હતો અને આને વધારે પડતો દ્વેષ હતો. સમજી ગયા કે નહીં તમે? બધું ચિત્ર આખું આ ઘર ઘરનું મહાભારત આમ જ ચાલે છે. કેવી રીતે રાગ અને દ્વેષ જન્મે છે થોડું આપણે સમજ્યા. સ્લાઇડ તમને દેખાય, જોજો. જીવની અંદર બહુ સૂક્ષ્મ ગ્રંથિ શાસ્ત્ર પ્રમાણે અહંકાર અને આસક્તિની પડી છે, એ ઓળખાતી નથી. અતિ જ્ઞાની ધ્યાની કોઈક સંતો એ ઓળખી શકે છે. અહંકાર અને આસક્તિ જન્મે છે ક્યાંથી? ધન અને સ્ત્રીમાંથી. ધન મળે એટલે માણસમાં અહમ જાગે. પહેલાં થાય એમ આઈ એમ સમથિંગ અને પછી થાય આઈ એમ એવરીથિંગ. ધનમાંથી અહંકાર જન્મે છે. અહંકાર જન્મે છે પછી બીજા બધા તુચ્છ લાગે, નાના લાગે, હીન લાગે, એનું નામ દ્વેષ. અને આ બધું કાર્ય છે રજોગુણનું. કેનું કાર્ય છે? સમજાણું તમને? એવી જ રીતે માયાનો ત્રીજો ગુણ છે તમોગુણ. તમોગુણનું કાર્ય છે રાગ અને જન્મે છે કોઈ પણ માંથી, પણ એમાં મુખ્ય કારણ છે સ્ત્રી, સ્ત્રી માટે પુરુષ. એ જ્યારે જન્મે છે રાગ, એનું જ નામ આપણે આસક્તિ કહીએ છીએ. દુઃખની શરૂઆત કે દુઃખ માત્રનું કારણ કાં રાગ છે કાં દ્વેષ છે. હજી આને સમજવું થોડું અઘરું છે. આ તો આજે તમારા માટે થોડી સ્લાઇડ બનાવી છે, થોડા આપણે ઊંડા ઉતરીએ. રાગ દ્વેષ, ધન સ્ત્રી, અહંકાર આસક્તિ, રજોગુણ તમોગુણ, આ બોલવું સહેલું છે. પૂજ્યપાદ ગુરુજીએ વડોદરા શિક્ષાપત્રી ભાષ્યની અંદર જે કથા કરી છે ને, 7 થી 8 કલાકની કથા સાંભળો ને ત્યારે આ બધું થોડું સમજાય એવું છે. 8 મિનિટમાં સમજાયું નથી. જ્યાં ઈચ્છા પૂર્તિ થાય ત્યાં માણસને રાગ થાય છે, ઈચ્છા પૂર્તિ ન થાય ત્યાં માણસને દ્વેષ થાય છે. આ ટૂંકું ગણિત છે. બીજા ઘણા કારણ છે, આ તો બહુ સિમ્પલ નાની વાત કરું છું. બીજાની પાછળ અનેક કારણો છે એ આપણે નથી જોવા. બીજી સ્લાઇડ. રાગ અને દ્વેષને સમજતા પહેલા આપણે થોડું સમજી લઈએ સુખ અને હિત. આજ સવારની કથા હતી, પૂજ્ય નિષ્કામ સ્વામીએ એટલી સરસ વાત કરી. ધ્રુવના માતા સુનીતિ અને અપર માતા સુરુચિની. સુરુચિએ કેવું મેણું માર્યું, 5 વર્ષનો નાનો બાળક ધ્રુવ પિતાના ખોળામાં બેસવા જાય અને માં મેણું મારે કે ધ્રુવ તારે તારા બાપના ખોળામાં બેસવું હોય ને તો મારા પેટે જન્મ લેવો પડશે, તારી માં તો મારી દાસી છે. આવા શબ્દ કયા! દીકરાની સામે માં વિશે બોલવું એટલે કેટલું ખતરનાક. નાનો બાળક તો માં માટે મરી પડતો હોય. આવું મેણું માર્યું. રડતો રડતો એ ધ્રુવ માં પાસે આવે અને સુનીતિ જેને જવાબ આપે છે. સવારે કેટલી સરસ એ કથા હતી. એક બાજુ નીતિ છે, એક બાજુ રુચિ છે. સુખ એટલે શું સાંભળો તમે. આપણા શાસ્ત્રમાં વધારે સુખ શબ્દ નહીં, વચનામૃતમાં તમે જ્યાં જ્યાં બીજા શાસ્ત્રોમાં આપણે અર્થનો વિસ્તાર કરવો પડે, વચનામૃતમાં એક પણ જગ્યાએ તમે ક્વેશ્ચન ન પૂછી શકો એટલી એક્યુરસી વચનામૃતમાં છે. ઓલવેજ મહારાજે વધારે વધારે હિત શબ્દ વાપર્યો છે. સાધુ હિતને અર્થે કઠણ વાચન કહે, કડવી વાત કરે, એને પણ સવળી લે. સુખ ક્યાંથી જન્મે છે? રુચિના આધારે અથવા ઈચ્છાને આધારે જન્મે છે. કેવી રીતે? કોઈકને લાડવા ભાવે છે, એને તમે લાડવા આપો એટલે ઈચ્છા પૂરી થઈ, ઈચ્છા પૂરી થઈ એટલે એને સુખ થયું. વેન ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ડિઝાયર, ધેટ મીન્સ હેપીનેસ. વેરી સિમ્પલ લોજિક છે ને. પછી ભલે એને ડાયાબિટીસ થઈ છે, શુગર બહુ હાઈ રહી છે, પણ તો પણ એને શું લાગે?
મારી ઈચ્છા પૂરી થઈ, ઈચ્છા પૂરી થઈ એને એને એમાં આનંદ પણ થાય, વારંવાર ટોક ટોક કરે લાડુ ન ખાવા દે એના પ્રત્યે શું થાય? દ્વેષ થાય, થાય કે ના થાય? ઈચ્છા પૂર્તિ અને રુચિ પૂર્તિથી માણસને હંમેશા સુખ થાય છે. સુખનો સ્વભાવ છે થોડી વાર આનંદ આપવો, પાછળ જાજુ દુઃખ આપવું. આ સુખનો સ્વભાવ છે જે આપણે બધા શોધીએ છીએ. સુખ દુનિયા જેને સુખ માને છે, દુનિયા જે સુખની પાછળ ભટકે છે, એ સુખનો જન્મ રુચિમાંથી અથવા ઈચ્છામાંથી જ થાય છે. અને એ સુખ કેવું છે? 5% તમને થોડી વાર આનંદ આપે અને 95% મહાદુખ આપે. નાનો બાળક હોય એને કેન્ડી ખૂબ ખાવી હોય, હવે એને જેટલી કેન્ડી ખાવી એટલી ખાવા દેના માતા પિતા, તો બાળકની દશા શું થાય? કથા સાંભળનારા બધા માતા પિતાને આપણે જાણીએ છીએ. નાનો પ્રશ્ન પૂછીએ, દીકરો રડે તો પણ માતા પિતા કેન્ડી નથી આપતા. 2 દિવસ રડવા દે, 3જે દિવસે એની માતા સમજી જશે. માતા પિતાને ખબર છે દીકરાની બધી ઈચ્છા પૂરી કરીશું તો દીકરો દુઃખી થશે. આવું જાણનારા માતા પિતા એમ સમજી શકે છે અમારી પણ જો બધી ઈચ્છા પૂરી થશે તો અમે પણ? સમજી શકે? દીકરાની બધી ઈચ્છા પૂરી ન કરવી જોઈએ આવું સમજનારા માતા પિતા પોતાની બધી ઈચ્છા પૂરી થાય એમાં દુઃખ દેખાય ને? ન દેખાય દાદા, હા કેમ પાડો, તમે મંદિરમાં બેઠા એટલે. એક નાની કથા સંભળાવું, ઘણી બધી વાતો છે પણ આ વસ્તુ સમજવી અઘરી છે. ઇતિહાસની આ મહાન સત્ય ઘટના છે. ઈશરદાન બારોટ 22 વર્ષના દેવી પુત્ર ચારણ છે, જીભ ઉપર સરસ્વતી બેઠી છે, એનું ચારણી સાહિત્ય આજે પણ ઇતિહાસમાં અમર છે. કેવા તેજસ્વી દેવી પુત્ર હશે, નવયુવાન છે, લગ્ન થાય, યુવાનીમાં તો પત્નીમાં અપાર આસક્તિ, આસક્તિ એટલે હદ બારી, પણ ભગવાનને કરવું, થોડા જ સમયમાં પત્ની અચાનક અકારણ મૃત્યુ પામે. અને આસક્તિનો સ્વભાવ છે જેટલા ફોર્સથી આસક્તિ થાય દુઃખ જ્યારે આવે ત્યારે એટલા જ ફોર્સથી દુઃખ આવે છે. તમે બોલને જેટલા ફોર્સથી નાખો એ બાઉન્સ એટલા ફોર્સથી જ થાય છે. એમ રાગ અને દ્વેષ બંનેનો સ્વભાવ છે, જેટલો રાગ થાય એ રાગ બાઉન્સ એટલો જ થાય છે ત્યારે દુઃખ આપે છે. દ્વેષ પણ જ્યારે તમે કરો છો એ જેટલો તમે ફોર્સથી કરો છો બાઉન્સ થાય ત્યારે એટલો જ ફોર્સથી બાઉન્સ થાય ને દુઃખ આપે છે. બેયનો સ્વભાવ છે થોડી વાર સુખ આપવું. તમને કોઈ જોડે દ્વેષ છે ને 2-4 લાફા મરાવી દો, એકવાર બરાબર ઝીકાવી દો, તમને સંતોષ થાય, હાસ આજે બરાબર મેં ખબર પાડી દીધી. દુર્યોધને દ્રૌપદીને ભરી સભામાં ખેંચીને લાવ્યો ત્યારે કેવું લાગ્યું હશે? એને લાગ્યું હશે કે નહીં? પાછું શું બોલ્યો ખબર છે ને? કાઢવાના કપડા મારા સાથળ પર બેસારો. દુષ્ટ તો જોવે ને હદ થઈ ગઈ. અને સભામાં કોણ બેઠા છે? સગા બાપ બેઠા છે, દાદા પિતામાં ભીષ્મ, અને આટલી એને લાજ શરમ છોડી દીધી. પણ આ બધાના મૂળમાં શું હતું? દ્વેષ હતો. અને ભીમે જ્યારે ગદાઓ મારી એ જ સાથળ ઉપર, ખબર છે ને તમને? દ્વેષ કે રાગ થોડી વાર સુખ આપે. તમને કોઈ જોડે દ્વેષ હોય ને 2-4 મરાવી દો, એનું અહિત કરી નાખો, એનું બગાડી નાખો, થોડી વાર આનંદ લાગે, પણ પછી શું થાય? પરિણામ ક્યારેક એવું આવે એ પણ 10 નંબરી હોય, કેનું શેરની માથે 1.25 શેર, પછી 2-4 ગુંડાઓને લઈને આવે ને પછી એવો આને મરાવે, આને તાત્યા જ ભાંગી નાખે. તો શું થયું દાદા? રાજ રજવાડા મામત થયું છે ને? અને રાગનો સ્વભાવ જુઓ તો પણ એવો છે, મોટા મોટા રાજા મહારાજાઓ રાગને લીધે ખલાસ થઈ ગયા. ઈશરદાન બારોટ નવયુવાન, તેજ તેજનો અંબાર, રૂપવતી ગુણવતી કન્યાને પરણે ને પત્નીનું મૃત્યુ થાય એવું દુઃખ માથા પછાડે. એના કાકાને લાગ્યું આ મરી જશે, કંઈક કરવું પડશે આના મનને ડાયવર્ટ કરવા માટે. ખૂબ સમજાયો છે, ભગવાનનો ભક્ત હતો, એને કીધું ચાલ આપણે દ્વારિકા જઈએ, ભગવાનના દર્શન કરીએ, તારું મન શાંત થાય, પ્રભુના દર્શન થાય. મનાવી ફોસલાવી બંને નીકળ્યા છે, માણમાણાને લઈ જાય છે. રસ્તામાં વાત ખર્ચીના પૈસા ખૂટવા લાગ્યા એટલે જામનગર શહેર આવ્યું. કાકાએ કહ્યું કે જામનગરના જામ સાહેબ ખૂબ કવિ પ્રેમી છે, કવિને ચારણોના તો ઉપાસક છે, સારા સારા ચારણો
આવે એને અપાર ભેટ આપે છે, તો આપણે બે દિવસ રોકાઈએ, જામ સાહેબને મળીએ, ભેટ સોગાદ આપશે, વાટ ખર્ચી માટે પણ વપરાશે, અને દ્વારિકા જશું તો ભગવાનને પણ ભેટ મૂકવા કામ લાગશે. બીજે દિવસે જામ સાહેબના દરબારમાં ઈશ્વરદાન ગઢવી આવે છે. જામ સાહેબને સમાચાર મળ્યા, રાજી રાજી થઈ ગયા, અને આવતાની સાથે જે બિરદાવલી, હા, ધનુષમાંથી તીર છૂટે આવી રીતેની જીભ ઉપર શબ્દો છૂટે. બ્રહ્માનંદ સ્વામીના રેણુકી છંદ, ચરચરી છંદ આપણે સાંભળ્યા છે ને, આ એવા બધા કવિઓ હતા, એમાં પણ ચારણ, એની જીભ તો તમે જોયું હોય ને, એક એક અલગ વસ્તુ જ છે. આ ભગવાને આ સૃષ્ટિ ઉપર જે આશ્ચર્યો મૂક્યા છે ને, એમાં પણ એક આશ્ચર્ય છે. ચારણ લોકો જ્યારે કવિત બોલતા હોય, દુહા બોલતા હોય, છંદ બોલતા હોય, એનો કંઠ, એની બોલવાની હલક, એની જીભ જોઈ છે ને દાદા. અને ભાઈ જામ સાહેબ તો એવા આફરીન થઈ ગયા, ઊભા થઈ ગયા. આજે બધા લોકોને વિચાર આવ્યો કે જામ સાહેબ તો એટલા ઉદાર છે, કવિ પ્રેમી છે, આને શું ભેટ આપશે. લાગે છે કે આજે આને આખો સોનાથી જોખી દેશે, કોઈકને લાગ્યું આને અડધું રાજ્ય આપી દેશે, કોઈકને લાગ્યું આજે પોતાની ગાદી ઉપર બાજુમાં બેસા, એવા આ તો આંખો બંધ કરીને આજે એને એને તો જોતો જ નથી સામે કોણ છે. જે દુહાવલી જવા દીધી, રાજાની બંદિશ, રાજાની બિરદાવલી એવી પુકારી, એવી પુકારી, એવી પુકારી. પણ જામનગર રાજ્યનો એક કાયદો હતો. આપણા ઇતિહાસના તમામ રાજાઓ, જૂના રાજાઓ આ કાયદો રાખતા. શું? રાજાઓ ઉદાર હોય અને કોઈક ઉપર રીજી જાય, વધારે પડતી ઉદારી કરી દે તો એ ખોટું. એટલે રાજાઓ એક કંટ્રોલ, એક બ્રેક રાખતા. ભગવાન રામ કોઈ પણ કાર્ય વશિષ્ઠને પૂછીને કરતા, એટલે રામરાજ્ય હતું, બરાબર ચાલતું. એવી જ રીતે કાયદો એવો હતો કે જામ સાહેબને કોઈ પણ ને જાહેરમાં ભેટ આપવી હોય, જાહેરમાં, તો રાજપુરોહિત પિતાંબર ભટ્ટજીને પૂછ્યા વગર ન આપી શકે. રાજાની બાજુમાં જ આ વૃદ્ધ દાદાની ગાદી પડે, ગાદી ઉપર પિતાંબર ભટ્ટ બેઠા હોય, એ બોલે એટલી ભેટ આપવાની, એનાથી વધારે નહીં. આ વૃદ્ધ માણસ તો બેઠા છે, રાજાને કહું તૂટે છે, આને શું ને શું આપી દો. બે ચાર વાર પિતાંબર ભટ્ટ સામે જોયું, પણ આંખ ખોલે તો ને, અને આને આંખ ખોલી હાથ જડ્યા, મસ્તક નમાયું, આખી સભાએ તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો, હા, કે હમણાં તો શું આને ભેટ મળશે. રાજાએ બે ચાર વાર પિતાંબર ભટ્ટજીની સામે જોયું, બોલો ને તમે શું આપવાનું છે, ઈશારો કર્યો. પિતાંબર ભટ્ટે કહ્યું, મહારાજા આને ઇલકાબમાં 7 ખાસડા મારો. શું કીધું? આખા દરબારની અંદર હાહાકાર મચ્યો. અરે ભટ્ટજી, વૃદ્ધ અવસ્થામાં તમે આ શું પગલું ભર્યું, મરતા મરતા તમે તમારા જીવનમાં કલંક લગાડી દીધું. રાજાએ કહ્યું, ભટ્ટજી કંઈક યોગ્ય વિચાર કરો. મહારાજ, મેં વિચારીને કીધું છે, બરાબર વિચારીને કીધું છે, આને મારો. અને આ બાજુ ઈશ્વરદાનને કાપો ને લોહી ના નીકળે, એને થાય જો આ તલવાર તો બાંધી જતી મૂઠ, હમણાં જો આ છૂટ આપે ને તો તરબૂચ કાપે ને, એમ આનું માથું. શું ડોહાને કમત સૂજી, મારું આગળ નામ ન વધે એટલા માટે, હું આગળ ન જાઉં એટલા માટે. ખાસડા તો ન માર્યા, કોઈ મારે નહીં નામ, પણ ભેટ પણ ન મળી. ઈશ્વરદાન ઉદાસ થઈને નીકળી ગયા, એના કાકા એને શોધે, મળે નહીં. ઈશ્વરદાને નક્કી કર્યું, આમાંય હવે મરવાનું તો છે જ, પણ આજે આ ડોસાને રાત પહેલાં પૂરો કરી દઉં. તપાસ કરી શોધતા શોધતાના ઘર સુધી પહોંચી ગયા. ઘરની બહાર તુલસીનો ક્યારો, તુલસીના ક્યારાની પાછળ તલવાર લઈને છુપાઈ ગયા. રાત પડે એટલી વાર આજે પૂરો કરી નાખો. પિતાંબર ભટ્ટ સાંજે આવે, એના ધર્મપત્ની દરવાજો ખોલે, આખા ગામમાં એક જ ચર્ચા થાય. એના પત્નીએ રસ્તામાં જ આવતાની સાથે દરવાજામાં જ ટોક્યા, તમે આજે શું અન્યાય કર્યો, શું પાપ કર્યું, આખા ગામમાં ચર્ચા ચાલે છે. એક નવયુવાન બારોટ બિરદાવલી બોલે, સારી બંદિશ પુકારે, અને તમારા પેટમાં તેલ રેડાયું, પત્નીએ ઠપકો આપ્યો. પિતાંબર ભટ્ટ વૃદ્ધ હતા અને કહ્યું, દેવી, દુનિયા મને ન સમજી શકે, પણ તું પણ મને ન સમજી શક, મારી વાત ધ્યાનથી તો સાંભળ. પાછળ બેઠો બેઠો કોણ સાંભળે છે? ઈશ્વરદાન બારોટ પાછળ બેઠો છે, એને પણ સંભળાય છે. મારી વાત તો સાંભળ, મારી જિંદગીના 70 વર્ષ પૂરા થયા, આ પૃથ્વીની સારામાં સારી બધી પ્રતિભા હું જોઈ ચૂક્યો છું, પણ મારા 70 વર્ષમાં આજ દિવસ સુધી આના જેવો તેજસ્વી મેં કોઈ બારોટ
દેવી પુત્ર જોયો નથી. શું આનું તેજ, શું આની પ્રતિભા, શું આની બુદ્ધિ, શું આના શબ્દો વખાણ કરવા માંડ્યા. હવે આ પાછળ બેઠો બેઠો સાંભળે કે ડોહા તો પછી ખાડામાં. અને ભાઈ પછી પેલા એના પત્ની કીધું, તમે આવું આવું શું કામ કર્યું? તો આણે કહ્યું, પિતાંબર ભટ્ટે, મને એમ થયું રાજાને હું કેટલું કહી શકું, રાજાને કદાચ હું કહું કે એનો ભારો ભાર સોનું આપી દો, એટલું સોનું રાજા આપે આ રીજી જાય, આખી જિંદગી રાજાની જ બંદિશ પછી પુકારે ને. મને એમ થયું આવી પ્રતિભા તો ભગવાન માટે વપરાવી જોઈએ. તમે ફળ લેવા જાઓ, સારામાં સારું ફળ હોય તો તમે વિચારો કે આ ફળ આપણે ઠાકોરજી માટે રાખીશું. ઉત્તમ પ્રતિભા એ વ્યક્તિની નથી, એ ભગવાનની છે, અને ભગવાન સુધી પહોંચે એમાં એ પ્રતિભાની શોભા છે. આ જગતમાં તો કેટલા રતન રગદોળાઈ ગયા છે. મને એમ થયું આને જો ભેટ મળશે ને તો આ કવિ આ રાજાની આખી જિંદગી બંદિશો પુકારશે. આવા પામર માણસની બંદિશ પુકારવામાં શું લાભ છે? આ મારું જીવન ખલાસ થઈ ગયું, હવે મારે છોડવું છે, નથી છોડી શકતો, આ તો માયાની જાળ છે. પિતાંબર ભટ્ટની એક એક વાત સાંભળતા સાંભળતા ઈશ્વરદાનના રૂવાડા ઉભા થઈ ગયા. પોતાની ભૂલ સમજાવા લાગી, તલવાર લઈને દોડે છે, પગમાં તલવાર મૂકી માથું નમાવી જોધાર આંસુએ રડવા લાગ્યો કે દાદા, આજે તમારી વાત સાંભળી ન હોત તો આજે ધડથી માથું અલગ કરી નાખત. પોતાની બધી વાત એણે કહી દીધી, નિખાલસ ભાવે સ્વીકાર કર્યો, પ્રાયશ્ચિત માગ્યું. દાદા કે આનું કોઈ પ્રાયશ્ચિત નહીં, બસ તું એક કામ કર, મારા ઘરે રોકા, શ્રીમદ ભાગવત ભણજે, તને બધું સમજાઈ જશે. દ્વારકાની યાત્રા માંડીવાળી, એમના ઘરે રોકાઈ જાય, આખું શ્રીમદ ભાગવત એમની પાસે ભણે, અને ભણતા 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 એના હૃદયમાં ભગવાનની ભક્તિનો પ્રકાશ થાય, હરિરસ નામનો ઇતિહાસનો અમર ગ્રંથ લખે. ગુજરાતીનું ભાગવત કહેવાય, હરિરસ એટલે ગુજરાતીનું ભાગવત. આ ગ્રંથ લઈ ઈશ્વરદાન ગઢવી અને એના કાકા બંને દ્વારિકા જાય, અને કહેવાય છે કે એના હૃદયમાં એટલો પ્રેમ અને ભાવ હતો, દ્વારિકા મંદિરનું એક પગથિયું ચડે અને દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ દોડે, ઉપરથી ભગવાન એક પગથિયું ઉતરે, આ એક ચડે, પેલા ઉતરે, ચડે ઉતરે, અને દ્વારિકાના પગથિયામાં વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથથી હરિરસ નામનો ગ્રંથ પોતાના હાથમાં સ્વીકારે અને ઈશ્વરદાનને ભેટી પડે. ઇતિહાસમાં એમ કહેવાયું, ઈશરા સો પરમેશ્વરા, જેટલો ભગવાનનો મહિમા હતો એટલો મહિમા ઈશ્વરદાન ગઢવીનો થયો. પણ કેને લીધે થયો દાદા? સાત ખાસડામાંથી થયો. જો સોનું મળ્યું હોત, હીરા મળ્યા હોત, ઝવેરાત મળી હોત, ભેટ સોગાદ મળી હોત તો થાત. આજ સવારની જ કથા તમે સાંભળ્યું, નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ લખ્યું, સિંધોડો રાગ ગવાતો. સિંધોડો રાગ કેવો હોય આપણે સાંભળ્યો નથી, પણ ઇતિહાસની અંદર કહે કે જ્યારે કોઈક લડવા જવાના હોય ને ત્યારે સિંધોડો રાગ ઢોલી હોય, ઢોલ વગાડી અને ગાય, અને એવો રાગ હોય માણસ કટકા થઈ જાય, ટુકડા થઈ જાય, તો એને જોમ શરીરમાંથી ઓછું ન થાય. એને એમ થાય હજી પાંચને મારીને મરું, એમ મરવાનું તો છે જ પણ પાંચને મારીને મરું, આવું જોમ ચડે. ને નાના પાંચ વર્ષના બાળકને એની અપર માતા સુરુચિએ કેવા તીખા વેણ કીધા, કેવા તીખા. ધ્રુવ, તારા બાપના ખોળામાં બેસવું હોય ને તો મારા પેટે જન્મ લેવો પડે, તારી મા તો મારી દાસી છે, નોકરાણી છે, આવા કડવા વેણ કહ્યા. નિષ્કુળાનંદ સ્વામી શું લખ્યું કે ધ્રુવ માટે આ કડવા વેણ નહોતા, સિંધુડો રાગ બની ગયો. જગત સામે લડવા માટે, ભગવાનને રાજી કરવા માટે એક જોમ ચડી ગયું. ધ્રુવે નક્કી કરી લીધું. મા પણ એવી હતી, દીકરાને એવું તાન ચડ્યું, એવું તાન ચડ્યું. પાંચ વર્ષે 500 જન્મમાં જે પ્રાપ્તિ ન થાય એ પ્રાપ્તિ 5 વર્ષની નાની ઉંમરે ધ્રુવે કરી લીધી. જોયું દાદા, યુદ્ધ છે રૂચિ અને નીતિનું, યુદ્ધ છે ઈચ્છા. આ નાની સ્લાઇડ સમજી શકો તમે, સુખનો જન્મ રૂચિમાંથી કે ઈચ્છામાંથી થાય છે. સુખનો સ્વભાવ થોડી વાર આનંદ આપવાનો અને લાંબુ મહાદુખ આપવાનો છે, જે સુખને ચાહે છે બધા માટે. સુગરનો દર્દી હોય ને લાડુ આપો એ સુખ છે, પણ પાછળ દુઃખ મહા. નાના દીકરાને ગમે એટલી કેન્ડી ખાવા દો, છોકરો ભણતો એને છૂટથી રખડવા દો એ ડોક્ટર થાય, થોડા દિવસ રખડવાની મજા અને આખી જિંદગી સજા. રોડ ઉપર સાઈન હોય છે ને કે ઝડપની મજા અને મોતની સજા, એના જેવું જ છે.
અને એની સામે હિત, આ શબ્દ સમજીએ. શાસ્ત્રના આધારે અથવા અનુભવના આધારેનો જન્મ થાય. માતા પિતા અનુભવ કર્યા પછી દીકરાને સમજાવે, બેટા તને અત્યારે નહીં સમજાય, અત્યારે તો આ બધું છોડી ભણી લે, 5 વર્ષ ધ્યાન રાખીને ભણીશ ને, પછી આખી જિંદગી લીલા લેર. વિજય ભગત, સાચી વાત ને? થોડી વાર દુઃખ દેખાય, તકલીફ દેખાય, પાછળનું પરિણામ મહાસુખમાં પરિણામ આવે છે. બસ આટલો જ ફેર છે. આપણે લગભગ સુખની પાછળ, એટલે કે આપણી રુચિ પૂર્તિ કે ઈચ્છા પૂર્તિની પાછળ જ મહેનત કરીએ છીએ, એ આપણી ભૂલ છે. ભગવાન સ્વામિનારાયણ ઇન્ડાયરેક્ટલી જીવા ખાચર અને એભલ ખાચર બંનેને સમજાવે છે કે આ જે થયું ને એ તમારી ઈચ્છાથી નથી થયું, અને તમારી ઈચ્છા પૂરી થઈ અને પેલાની ઈચ્છા પૂરી ન થઈ, અમારી ઈચ્છા પૂરી ન થઈ, એ ગણિત આમાં ન લગાવતા. એમાં તો સૂક્ષ્મ અહંકાર જ પોસા છે. અંતે જીવ રાગ અને દ્વેષથી બંધાયેલો છે. ગમે એટલો બળિયો આત્મા હોય, જેમ સિંહ પિંજરામાં પુરાય એનું કંઈ જોર ચાલતું નથી, એમ ગમે એવો બળવાન આત્મા પણ રાગ અને દ્વેષના પિંજરામાં પુરાય પછી એનું કોઈ જોર ચાલતું નથી. માટે અમે આવીએ છીએ તો કૃપાએ કરીને આવીએ છીએ. તમારું ભાગ્ય આજે ખુલ્યું છે એટલે આવીએ છીએ. હવે શ્રીજી મહારાજ સરસ એક વાત કરે, સાંભળો. જે વાત શ્રીજી મહારાજે હરિચરિતામૃત સાગરમાં વનવિચરણ દરમિયાન એકવાર નહીં બે વારની હજારો વખત કહી છે, હજારો વખત આપણે વનવિચરણની કથામાં સાંભળી. શું મહારાજ કહે સાંભળો. કે આ જીવને માયાએ બંધનમાં લઈ લીધો છે, જીવના જ્ઞાનરૂપી નેત્ર એ બિડાઈ ગયા છે એટલે અંધકારમાં અટવાઈ ગયો છે. જેમ આ જ મંદિર છે, આમાં ઘોર અંધારું હોય તો આપણે આ દરવાજેથી આ દરવાજે જવું હોય તો પણ શું થાય, બિચારવાર ભટકાઈએ કે નહીં. એમ જ્ઞાનરૂપી નેત્ર બિડાવાને કારણે આ આત્મા અટવાઈ ગયો છે, અંધકારની અંદર ભટકી ગયો છે. માયા કેટલી ખતરનાક છે. માયાએ એવી જાળ ફેલાવી છે, એવી જાળ ફેલાવી છે કે અસત્ય માણસને સત્ય લાગે, આ માયાની જાળ, અને સત્ય માણસને અસત્ય લાગે. અને હવે આપણે એને શું કરવું છે, આખું ઉલટું કરવું છે. કેમ સમજાવવું? તે જીવ એને એક માયાનો જ અભ્યાસ રહ્યો છે. માયા કે નેત્ર ના સજબ હોવે, તબ જ્ઞાન નેત્ર કર જોવે. માયા કે નેત્ર ના સજબ હોવે, તબ જ્ઞાન નેત્ર કર જોવે. જ્યારે માયાના નેત્રનો નાશ થાય છે ત્યારે જીવ જ્ઞાનના નેત્રોથી જોઈ શકે છે. જીવને જ્યારે જ્ઞાનરૂપી નેત્ર પ્રાપ્ત થાય છે ત્યારે તે માયાના બંધનથી છૂટી જાય છે. સાંભળજો જી, બહુ ધ્યાનથી. હા, જ્ઞાન એટલે સમજણ. કઈ સમજણ આમાં આવશે હજી ધ્યાનથી સાંભળો. સમજણ હજારો પ્રકારની છે, એમાં સર્વશ્રેષ્ઠ સમજણ એક જ છે. કઈ? જે કંઈ થાય છે એના કરતા મહારાજ છે. સારું થયું તો પણ મહારાજની ઈચ્છાથી, સારું ન થયું તો પણ મહારાજની ઈચ્છાથી. સારું ને ખરાબ આપણું ગણિત છે. માન થયું તો પણ મહારાજની ઈચ્છાથી, અપમાન થયું તો પણ મહારાજની ઈચ્છાથી. કોઈ આપણી ઈચ્છા પૂર્તિ કરી તો પણ ભગવાનની ઈચ્છાથી, કોઈ આપણી ઈચ્છા પૂર્તિ ન કરી તો પણ. સાગરમાં મહારાજે એવી સરસ વાત કરી સંતોની સભામાં કે સંતો અજ્ઞાની જીવ અપમાન કરે તો પણ અંતે એમાં પણ ભગવાનનું કર્તાપણું જ સમજવું જોઈએ, કારણ કે એના અંતરમારીને કરાવનારા કોણ છે? ભગવાન છે. માટે ગમે તેવું અપમાન કરે, અનાદર કરે, છતાં પણ ક્યારેક ક્રોધ ન કરવો, ક્ષમા ધર્મનો ત્યાગ ન કરવો. મહારાજે કરેલી સાગરની વાતો. ને આપણે સન્માન થાય એટલે ભગવાનની કૃપા, અને અપમાન થાય એટલે ભગવાનનો કોપ. ડોંગરેજી મહારાજના શબ્દ, ભગવાનની કોમળ કૃપાને આપણે ઓળખી શકીએ છીએ, ભગવાનની કઠોર કૃપાને આપણે નથી ઓળખી શકતા. નફામાં આપણને નારાયણની કૃપાના દર્શન થાય છે, નફામાં. નુકસાનીમાં આપણને નારાયણની કૃપાના દર્શન નથી થતા. આ અણસમજણ છે, આ અવળી સમજણ છે, આ સ્વાર્થી સમજણ છે, આ વેપારી સમજણ છે.
સાચી સમજણ કઈ? નફામાં પણ ભગવાનની કૃપા છે, નુકસાનીમાં પણ ભગવાનની કૃપા છે. આજે એક બહુ સારા હરિભક્ત, એનો મોટેલનો કોન્ટ્રાક્ટ થવાનો હતો, ગઈકાલે થવાનો હતો. આખું ઘર મોટેલમાં રહેવા ગયા, ગઈકાલે કામ ન પત્યું. તો આજે તો નક્કી જ હતું કે આજે તો મોટેલમાં રહેવા જતા જ, મોટેલની ચાવી હાથમાં આવી, પૈસા બૈસા બધું પતી ગયું છે, આજે ચાવી હાથમાં આવી જવાની હતી. તો આજે પાછું ના પત્યું, હવે કાલે પતે, કાલે પાછું નહીં પતે, ત્રીજે દિવસ પતશે. જોયું? પણ જેના મનમાં આવી સમજણ હોય ને, મહારાજ જે કરે છે બહુ સારું કરે છે. એ હરિભગત ટેન્શનમાં નથી આવતા, મેં જોયું. અને ઘણા લોકો તો એટલા બધા ટેન્શનમાં, પ્લેનમાં બેઠે ને અડધો કલાક પ્લેન લેટ હોય ને, આમ અકળાવા મળે, હા ત્રાસાબાંગા થવા મળે, શું થશે? અરે ભાઈ કંઈ થવા નથી, દુનિયાનો કોઈ પ્રલય નહીં થઈ જાય આટલી વારમાં. ખબર છે ને તમે વિજય ભગત જોયું છે ને, એમાં ઇન્ડિયન માણસો તો ખાસ, હા અડધો પોણો કલાક થાય ને તો પાયલટ ઉપર ને માણસો ઉપર ને બધા ઉપર ઠપકારવા જ મળ્યા, એરલાઇન્સ બગડી ગઈ છે ને આ બધા વિમાનવાળા આવે એનું ધાર્યું જ કર્યા કરે છે, મોદી બગડી, બધાનો ટ્રમ્પને તો હા બધાને ઉતારી પાડે દાદા. જે થાય છે એ કોની ઈચ્છાથી થાય છે? એ સમજણ, એ સમજણનું જ નામ જ્ઞાન. એ જ્ઞાનરૂપી નેત્ર ખુલે પછી એને દુઃખ રહી દાદા, બોલો દુઃખ રહી? પરમાનંદ સ્વામી જતા હતા અને એક બાબાએ જોયું, સ્વામિનારાયણનો મુંડિયો જાય છે, પગનો જોડો, એ સમયમાં લોઢાના તળિયાવાળા જોડા હતા, પગનો જોડો લીધો અને રમ રમતો માર્યો, સ્વામીને માથે વાગ્યો, તમ્મર આવી સ્વામી પડી ગયા, બેહોશ થઈ ગયા. ગામના માણસો કોઈ દોડ્યા, સ્વામીને હલાવ્યા, 5 મિનિટે સ્વામીને તમ્મર ઉપડી, તમ્મર ઉતરી જાગ્યા, થોડા સ્વસ્થ થયા. એ બાવાજીનો જોડો લઈ સ્વામી બાવાજી પાસે ગયા, જોડો આપ્યો અને કીધું, બાવાજી તમારી કજોડ થશે માટે જોડો રાખો લો. ભલે કદાચ આપણે આટલી ઊંચી ક્ષમા ન રાખી શકીએ, તો હા મેં જોડો લઈને જીકીએ નહીં તો એ બહુ છે. એમ માનીએ કે ગયા જન્મે કોઈકને માર્યો હશે તો આ જન્મે ભગવાને સર ભરે કરી દીધું, ભગવાનનું કરતા પણ સ્વીકારીએ તો પણ ઘણું છે ને દાદા. જેણે ભગવાનનું કરતા પણ સ્વીકાર્યું એ સમજણ છે, એનું નામ જ્ઞાન છે. સાંભળો, જ્યારે માયાના નેત્રનો નાશ થાય ત્યારે જીવ જ્ઞાનના નેત્રોથી જોઈ શકે છે. જીવને જ્યારે જ્ઞાનરૂપી નેત્ર પ્રાપ્ત થાય છે ત્યારે માયાના બંધનથી છૂટે છે. માયાનું બંધન તૂટ્યા સિવાય મોક્ષ દેખાતો નથી. બોલો, ભલેને બીજા કરોડ ઉપાય કરવામાં આવે, માટે જે સ્વયં નિર્બંધ છે એવા ભગવાન અને સંતોમાં વિશ્વાસ આણીને તેના વચન માની લેવા જોઈએ. કેવી અદ્ભુત વાત દાદા, બધા શાસ્ત્રનો સાર આવી ગયો. જુઓ, નિર્બંધ ભયે બિન મોક્ષ ન હોય, કોટે ઉપાય કરે ઓર સોય. નિર્બંધ ભયે બિન મોક્ષ ન હોય, કોટી ઉપાય કરે ઓર કો સોય. નિર્બંધ કો વિશ્વાસ હી આની, તાકે વચન લેના માની, તાકે વચન લેના માની. માયાના બંધન સિવાય ક્યારે મોક્ષ શક્ય નથી. કરોડો ઉપાય કરે તો પણ, તપ કરે, વ્રત કરે, યજ્ઞ કરે, દાન કરે, ગમે એટલું કરે, પણ જ્યાં સુધી માયાનું બંધન તૂટતું નથી ત્યાં સુધી મોક્ષ થતો નથી. માયાનું બંધન કોનું ખુલે છે? જ્ઞાનરૂપી નેત્ર પ્રગટે એનું જ માયાનું બંધન છૂટે છે. જ્ઞાન એટલે શું? સમજણ. સમજણ એટલે શું? કરોડો પ્રકારની સમજણ છે, એમાં કરતાપણું ભગવાનનું સ્વીકારવું એ મોટામાં મોટી સમજણ, અને હું કરતા છું એમ માનવું એ મોટામાં મોટું અજ્ઞાન, એ મોટામાં મોટી અણસમજણ. અને આવી સમજણ આવે ક્યારે? સ્વયં નિર્બંધ છે એવા ભગવાન અને સંતોમાં વિશ્વાસ આણીને તેના વચન માની લેવા જોઈએ. એ સમજણ આપણાથી એમ ન આવે, ભગવાન અને ભગવાનના એકાંતિક સંત એના વચનમાં વિશ્વાસ, એ જેમ કહે છે તે સાચું કહે છે, એ કડવી વાત કહે છે એમાં મારું હિત છે, એમાં મારું કલ્યાણ છે. અત્યારે અમે ગઢપુર તો આવીએ છીએ, હવે મહારાજે આટલું કહ્યું ને પછી વાત કરીએ, હા ગઢપુર તો આવીએ છીએ, પણ જ્યાં સુધી અમારી ઈચ્છા છે ત્યાં સુધી રહેશું, આ અમારો નિર્ણય છે. તમે એમ ન માની રહેતા કે અમે હવે ગઢપુરમાં તમે અમને ખરીદીને લઈ જાઓ છો. જોયું?
આ બહુ સમજવા જેવી છે દાદા, હા આ ભગવાન સ્વામિયાણે શું વાતો કરી છે, કોઈના પ્રભાવમાં ન આવવું ને એ કેટલી જોરદાર વાત કરી છે. તે અમારો નિર્ણય છે, અમે તો પરમેશ્વરને આધીન છીએ. મહારાજે આ વાત વનવિચરણમાં હજારો વાર કહી છે, પરમેશ્વરને આધીન છીએ, બીજા કોઈને આધીન નથી. અમારી યથાર્થ જે વાત હતી તે બધી તમને અત્યારે સંભળાવી છે. ત્યારે દરબારોએ હાથ જોડીને કહ્યું, જેને તમે પ્રભુ પરમેશ્વર કહ્યા એ તો આપ સ્વયં છો, કાળ માયા કે કોઈ દેવનું આપના ઉપર જોર કંઈ ચાલતું નથી, તો અમારા જેવા તો શું લેખામાં, અમે તો આપ જેમ કહેશો એમ જ કરીશું. કેમ જે હે મહારાજ, આપ તો મહાન છો, હે નાથ આપ તો એક ભક્તિથી જ બંધાવ એવા છો. મહારાજને થયું હવે વાત બરાબર સમજી ગયા, ગાડી પાટા ઉપર ચડી ગઈ. આમ વાતો કરતાં કરતાં મહારાજ ગઢપુર આવવા માટે નીકળ્યા છે. આપણે પણ આ છેલ્લી વાત જરૂર યાદ રાખીએ, ભગવાન કેવળ ભક્તિથી જ વશ થાય છે, કેવળ આપણી ભક્તિથી. ભક્તિ એટલે મહાત્મ્ય જ્ઞાન સહિત ભગવાનના સ્વરૂપમાં અત્યંત પ્રેમ, ભગવાનમાં અત્યંત પ્રેમ કરો, ભગવાનનો મહિમા એનો સતત વિચાર કરો. મેં હમણાં કથામાં બે ત્રણ વાર વાત કરી હતી, ત્રણ વિચાર માણસે રોજ કરવા જોઈએ. એક પ્રાપ્તિનો વિચાર, આપણને શું મળ્યું છે, આ માણસનો દેહ મળ્યો, આવા મહારાજ મળ્યા, આવા સારા ગુરુદેવ મળ્યા. તમારે બધા એ પણ વિચાર કરવો જોઈએ, કેવા સારા માતા પિતા મળ્યા, કેવો સારો પરિવાર મળ્યો, જે સારું મળ્યું છે એનો વિચાર, પ્રાપ્તિનો વિચાર. ત્યાર પછી મહિમાનો વિચાર, તમને જે મળ્યું છે કેટલું મહત્વનું મળ્યું છે, કેવું મળ્યું છે. આ બે વિચાર આવે ત્યાર પછી બહુ સમજવા જેવી વાત, રાજીપાનો વિચાર, એને રાજી કરવા માટે, એ હાથમાંથી છટકી ન જાય એના માટેનો જે વિચાર આવે છે ને, પ્રાપ્તિનો વિચાર, મહિમાનો વિચાર અને રાજીપાનો વિચાર, આ ત્રણ વિચાર ભગવાનના ભક્તોએ રોજ કરવા જોઈએ. એનાથી આપણા જીવનમાં સમજણ પ્રગટે છે, સંતો ભક્તોમાં પ્રેમ પ્રગટે છે, આ સત્સંગમાં દિવ્યતા જન્મે છે. ત્યારે આપણા હૃદયમાં સાચી ભક્તિ આવે, અને એ ભક્તિ આવે ત્યારે ભગવાન એ ભક્તિથી વશ થઈ આપણા હૃદયમાં, આપણા મનમાં, આપણા ઘરમાં, આપણા પરિવારમાં નિવાસ કરે છે. કેવી સરસ મજાની વાત. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિય કરિયાણાને પોતાનું મનપસંદ ગામ કહ્યું, પરંતુ પછી પ્રભુ ગઢપુર પધાર્યા, એ નામે 96મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.